પાસે એટલા બધા ગંદ કચરાના ઢગ જામ થયા છે કે કચેરીમાં કામે આવતા પ્રાંતિજ સહિત તાલુકાના લોકો ગંદકીથી લઈને પરેશાન થઈ રહ્યા છે તો કચેરીમાં વિન્ડો ખોલતા જ તાચી હવાના બદલે દુર્ગંધ મારતા નાકના ટેરવા પણ દુર્ગંધને લઈને ચડી જાય છે તો સ્વચ્છતા અભિયાનના ધજાગ્રા જાણે પ્રાંતિજ તાલુકા સેવા સદન કચેરી ખાતે ખુદ જવાબદાર તંત્ર દ્વારા ઉડાડવામાં આવતા હોય તેવું આ ગંદકીના ઢગ ઉપરથી જોઈ શકાય છે ત્યારે એટલું તો ચોક્કસ છે કે સ્વચ્છતા અભિયાન માત્ર નગરજનો પૂરતું હોય છે તંત્ર કે કચેરીઓ માટે નહીં તે તો આ ગંદકીના ઢગ ઉપરથી જ જોઈ શકાય છે તો બીજી તરફ જે પાર્કિંગ છે તેમાં પણ ઠેર ઠેર ગાયોના પૂડલા જોવા મળે છે અને પૂડલાને લઈને પાર્કિંગ ગંદકીથી ખદબદી ઉઠ્યું છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા તાકીદે સફાઈ કરાવી સફાઈ અભિયાનને આગળ વધારશે કે પછી હજુ ગંદકીના ઢગ જામે તેની રાહ જોશે એ તો હવે જોવું રહ્યું ઝીલ રાવણ ડેસ્ટીવી પ્રાંતિ છે